ગણેશ અધ્યાણત્રીસમો ઓગણ ચાલીસમો ચાલીસમો ને એકતાલીસમો અર્જુન ને શિવનું વરદાન અર્જુનોત મંત્ર વહન નંદીશ્વરે કહ્યું શિવપ મંત્ર લીધા પછી અર્જુન અતિ તેજસ્વી દેખાવા લાગ્યો તેની અપૂર્વ ક્રાંતિ જોઈ પાંડવોને વિશ્વાસ બેઠો કે હવે અમારો વિજય ચોક્કસ છે બધા ભાઈઓની અર્જુનને તપ માટે મોકલવાની અનછા હતી છતાં પોતાના શ્રેય માટે તેમણે આદરપૂર્વક અર્જુનને વિદાય આપી તે વખતે પતિવ્રતા દ્રૌપદી વ્યાકુળમનથી કહેવા લાગી હે રાજન વ્યાસ કહેલા નિયમોનું પાલન કરજો તમારો માર્ગ કલ્યાણકારક બનો અને ભગવાન શંકર તમારું શ્રેય કરો અર્જુનને દ્રઢવ્રત ધારણ કરી તપ કરવા માટે વ્યાસે યક્ષ સાથે દુર્ગમ પાડો વિંતો નદીને નાળા વાટ આવતો પર્વત પર જઈ પહોંચ્યો ત્યાં ગંગા કિનારાની નજીક આવેલું એક રમણીય સ્થાન પસંદ કરી ત્યાં આસન રાખ્યું પછી ગંગા સ્નાન કરી તેણે ગુરુને નમસ્કાર કર્યા અને તેમનો ઉપદેશ અનુસાર મનથી ઇન્દ્રિયોને કાબુમાં રાખી આસન જમાવી ત્યાં બેસી ગયો ત્યાં તેણે એક સુંદર શિવલિંગ બનાવી તેની આગળ અનુપમ તેજો રાશિ શંકરનું ધ્યાન કરવા લાગ્યો તે ત્રણે કાળે શિવની અનેક પ્રકારે પૂજા કરી મંત્ર જપ કરવા લાગ્યો નંદીશ્વરે કહ્યું ત્યારબાદ અર્જુન માત્ર એક જ પગ પર ઊભો રહી સૂર્ય તરફ નજર રાખી મંત્ર જપવા લાગ્યો એ રીતે શિવના સ્મરણ સાથે સર્વોત્કૃષ્ણ પંચાક્ષર મંત્રનો જપ કરવાથી અર્જુનને એટલો બધો તેજસ્વી બની ગયો કે તેના તેજથી દેવો વિસ્મિત થયા પછી સર્વદેવોએ શિવની પાસે જઈ કહ્યું હે સર્વેશ્વર એક મનુષ્ય બહુ જ કષ્ટવેથી આપનું તપ કરી રહ્યો છે તો પ્રભુ આપ એને જે ઈચ્છા હોય તે વરદાન કેમ આપતા નથી દેવોનું કેવું સાંભળી મહાપ્રભુ શિવ હસતા હસતા કેવા લાગ્યા હે દેવો તમે તે બધી ચિંતા છોડીને તમારા સ્થાને જાઓ હું તમારી ઈચ્છા મુજબ અવશ્ય તમારું કાર્ય કરીશ શંકરનું કહેવું સાંભળી દેવો નિશ્ચિત થઈ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા એ સમય મુખ નામના દૈત્યને ભૂંડના રૂપે કપટી દુર્યોધન અર્જુનની પાસે મોકલ્યો હતો એકાએક અર્જુનની દ્રષ્ટિએ મુખ દૈત્ય પર પડી અને તે વિચાર લાગ્યો કે આ વિચિત્ર પ્રાણી કોણ હશે અહીં આવવાનો શો હેતુ હશે જરૂર એ મારું અનિષ્ટ કરવા આવ્યો છે આ દુષ્ટને જોતા જ મારી બધી ઇન્દ્રિયો ખડફળી ઉઠી છે માટે આ નિસંદે મારો શત્રુ છે માટે તેને મારી નાખવામાં જ સાર છે એમ વિચારી અર્જુનને બાણ ચડાવી તેને નજીક આવવાની રાહ જોતો ઊભો રહ્યો ત્યાં તો ભગવાન શંકર અર્જુનની રક્ષા માટે તેમજ એની ભક્તિની પરીક્ષા કરવા સાથે સાથે દૈત્યનો નાશ કરવા સમયસર ગણો સાથે ત્યાં આવી પહોંચ્યા એ વખતે શંકરે કિરાત ભીલનું રૂપ ધારણ કર્યું હતું શંકરના ગણો પણ ભીલના વેશવાળા હતા એ બધા વિચિત્ર ચિત્કારો કરતા આગળ વધતા હતા એટલામાં ભૂણનો જોરદાર ગુરગુરાટ તેઓ સાંભળાવા લાગ્યો એના ભયંકર અવાજથી પર્વતો ખડબડી ઉઠ્યા વૃક્ષો તૂટી પડવા લાગ્યા ત્યારે આવાજ સાંભળી અર્જુન વિચારવા લાગ્યો અહો શું આ ભગવાન શિવ તો નથી જે ગણો સાથે ગર્જના કરતા અહીં મારું શુભ કરવા માટે પધાર્યા છે અર્જુન શિવ તત્વ વિશે ઘણો વિચારી રહ્યો હતો ત્યાં તો હું જો શિખર જેવો ગર્જના કરતો પેલો ભૂંડ એકદમ નજીક આવી પહોંચ્યો તેની પાછળ શિવ પણ ઘણો સહિત આવતા દેખાવા લાગ્યા અર્જુનને હજુ થોડી વાર પહેલા શિવનું સ્મરણ કર્યું હતું ત્યાં તો ભક્ત વત્સલ શંકર અર્જુનના રક્ષણ માટે ભૂંડની પાછળ વેગથી દસી આવ્યા એક બાજુ શંકર અને બીજી બાજુ અર્જુનના વચમાં રહેલા ભૂંડ પણ બાણો છોડવા માંડ્યા શિવ ભૂંડના પૂછડા પર બાણ છોડતા હતા તો અર્જુન બાણ છોડવા માંડ્યા હતા બાણના મારથી દુર્યોધન મોક પહેલા ભૂંડ રૂપ ધારી દેત્ય એ જ વખતે ધરતી પર ઢળી પડી મરણ પામ્યો અર્જુનને વિશ્વાસ બેસી ગયો કે આ દૂત મને મારવા માટે જ આવેલો પરંતુ મારી શિવ ભક્તિથી શંકરે મદદે આવી મારું લક્ષણ કર્યું એમ બિચારી અર્જુન શિવને વારંવાર પ્રણામ કર્યા ને એમની વિવિધ સ્ત્રોતોથી સ્તુતિ કરી અર્જુનની સ્તુતિ સાંભળી ભગવાન શંકર પ્રસન્ન ચિતે અર્જુનને કહ્યું હે વત્સ તારા પર હું ઘણો ઘણો પ્રસન્ન છું માટે તારી મેં ઈચ્છા પ્રમાણે માંગ આ સમય તું જે માંગીશ એ હું તને આપીશ અર્જુન બે હાથ જોડી કહ્યું પ્રભુ આ પંતર્યામી સૌના મનની વાત અને સર્વ કંઈ જાણો છો માટે આપને યોગ્ય લાગે તે કરો શિવે પછી અર્જુનના સમસ પ્રાણીઓ માટે દૂરજ્ય પોતાનું પાસુપતનામક અસ્ત્ર આપીને કહ્યું એને ધારણ કરવાથી તું સમસ શત્રુઓથી અજય થઈશ સાથે સાથે હું શ્રીકૃષ્ણને પણ તારી સાહેબ કરવા કહીશ હે ભારત મારા પ્રભાવથી તું નિષ્કંટક રાજ્ય ભોગવ અને તારા ધર્મેશભાઈ યુધિષ્ઠિર દ્વારા અનેક પ્રકારના ધર્મ કાર્ય કરતો કરાવતો રહી જસવધાર જે શંકર એમ કહીને પોતાના વરદ હાથ અર્જુનના મસ્તક પર સ્થાપ્યો અર્જુને તેમની પૂજા કરી પછી તેઓ તરત જ અંતર ધ્યાન થઈ ગયા પરમાત્મા શંકર પાસેથી વરદાન તથા પશુ શાસ્ત્ર મળ્યા પછી અર્જુન હર્ષ પર પોતાના ભાઈઓ હતા ત્યાં આવ્યો અર્જુનના હેમખેમ આવેલ જોઈ બધા આનંદ પામ્યા દ્રૌપદીના આનંદનો તો પાર નહોતો અર્જુને પછી શિવની પ્રસન્નતાનું વૃત્તાંત કહ્યું તે જાણી પાંડવો હર્ષનો પાર ન રહ્યો તે બધાએ શિવને મનથી પ્રણામ કર્યા હવે પાંડવોના આજ્ઞાતવાસ તેર વર્ષની અવધિ પૂરી થતી હતી તેથી જરૂર પોતાનો વિજય થશે એમ મનમાં સૌને વિશ્વાસ બેઠો હે મુને આ રીતે મેં તમારી સમક્ષ પરમાત્માનો કિરત નામનો અવતાર વર્ણ જેને સાંભળવાથી અથવા બીજાને સંભળાવવાથી મનુષ્ય સર્વ પાપો બળી જાય છે અને તેની સર્વકામનાઓ પૂર્ણ થાય છે શ્રી શિવ મહાપુરાણમાં ત્રીજી શત્રુદ્ર સંહિતામાં અર્જુનને શિવનું વરદાન નામનો આડત્રીસમો ઓગણચાલીસમો ચાલીસમો ને એકતાલીસમો અધ્યાય સમાપ્ત ઓમ નમઃ શિવાય